ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં વાસણ સોખતી ગામે આવેલા મેશવા નદીમાં જે ચેકડેમ બનાવવામાં આવ્યો છે, આ ચેકડેમના નીચેથી વરસાદ પહેલા દરરોજની 60 જેટલા ટ્રેક્ટર દ્વારા બિનઅધિકૃત રીતે માટી ભરવામાં આવતી હતી તેવી રજૂઆત આ ગામના જાગૃત નાગરિક રોહિતભાઈ ભીખાજી અને અન્ય ગ્રામજનોએ ભેગા મળીને કરી હતી. ત્યારે દરરોજના આ નદીમાં જેસીબી મશીન દ્વારા ખોદકામ કરવામાં આવતું હતું, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ તકેદારીના પગલાં ભરવામાં આવ્યા ન હતા, જેથી આજે ચેકડેમની નીચે 30 ફૂટ ઊંડો નદીમાં ખાડો પડી જવા પામ્યો હતો. અને આ ખાડીમાં ગઈકાલે 9 જેટલા વ્યક્તિઓ ગણેશની પધરામણી કરવા ગયા હતા, ત્યારે એક નાનું બાળક જેની ઉંમર 17 વર્ષની હતી તે પાણીમાં પડતા તેને બચાવવા વારાફરતી 8 વ્યક્તિઓ પડ્યા હતા. તે આ ધરામાંથી બહાર આવી શક્યા નહોતા અને 9મા નંબરના 17 વર્ષનું બીજું બાળક કપડાં કાઢીને બાજુમાં બુમરાણ કરતું હતું, પરંતુ પોલીસને જોઈને તે નાસી ગયો હતો. પોલીસ તેને પકડીને લાવીને વિગતે માહિતી પ્રાપ્ત કરી હતી, પરંતુ સમય લાંબો આવી જતાં 8માંથી 1 વ્યક્તિ પણ બચી શક્યું નહોતું. તેથી સમગ્ર ગામમાં ભારે શોકની લાગણી પ્રવર્તી રહી છે અને પરિવાર નોંધારો બની જતા ભારે વલોપાત સાથે હૈયાપાટ ઉદન સાથે આખું ગામ અને પોલીસ તંત્ર અને આગેવાનો આસપાસની યાત્રામાં જોડાયા હતા. તો સમગ્ર ગામ શોકના માતમમાં ફેરવાઈ ગયું હતું અને હાલમાં આ નદી કિનારે 4 જેટલા જીઆઈડીસીનો બંદોબસ્ત કડક ગોઠવી દેવામાં આવ્યો છે. તો વાસણ સુક્તિ મેસો નદીથી છેક ચામલા સુધી આ નદીમાં બિનઅધિકૃત રીતે રેતી ભરવાની પ્રવૃત્તિ પૂરજોશમાં ચાલતી હોવા છતાં તંત્ર દ્વારા આ ખાડા કાંડ કેમ કરવામાં આવે છે તેવું ગામજનો જણાવી રહ્યા છે. ત્યારે પાડાને વાંકે પકાલીને ડામ જેવી પરિસ્થિતિઓને નિર્માણ થવા પામ્યું છે. શું નામ છે આપનું ભાઈ? તમને અહીંયા કે કેમ મૂકવામાં આવે છે? આજે ઘટના બની, જે 8 લોકો ડૂબી ગયા, તે આગળ પ્રવેશ બિલકુલ બંધ રાખવાનો છે, કોઈને અંદર એન્ટ્રી કરવા દેવાની નથી, એટલા માટે અમને બંદોબસ્ત આપ્યો છે. કેટલા વ્યક્તિઓ છે અહીંયા બંદોબસ્તમાં? અમે 2 છીએ અત્યારે. તેમનું નામ છે ઠાકોર મેનકાબેન અને મારું નામ છે ઠાકોર રાજેન્દ્રસિંહ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.